નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે મગમહરવા માટેનું ખરું કઈ રીતે તૈયાર કરવું. તો મગમહરવા માટે આપણે ખરું પણ બનાવી શકીએ, એમાં આપણે આ રીતનું જો સાણથ લીપીને પણ ખરું બનાવી શકીએ, અને ઘણા ખેડૂત મિત્રો તાલપત્રીનો પણ ઉપયોગ કરતા હોય. ને હવે આપણે એક બે વર્ષથી જમ્બો થ્રેસર આવે તેની મદદથી પણ ઘણા ખેડૂત મિત્રો મગ કાઢતા હોય. તો આપણે વાત કરીએ, આપણે જે સાણથી લીપીને ખરું બનાવતા હોય તે કઈ રીતે તૈયાર કરવું. તો સૌપ્રથમ તો આપણે જેટલી જગ્યાની જરૂર હોય, આપણે જે પ્રમાણે મગનો હાથ હોય એ પ્રમાણે આપણે જેટલી જગ્યાની જરૂર હોય તે જગ્યાને ફક્ત પારી બાંધી અને પાણીથી પલાળી દેવાની, અથવા તો તમે ફુવારાની મદદથી પણ પલાળી શકો. પલાળ એકથી બે વખત પલાળી અને આપણે એમ કહીએ કે 50% જેવું સુકાઈ ગયું, ત્યારે આપણે મોટા અથવા તો નાના ટેક્ટરથી, મોટા ટેક્ટરથી અથવા તો નાના ટેક્ટરથી તેને દબાવી દેવાનું. એટલે કે આપણે મોટા ટેક્ટરથી દબાવતો હોય તે એકદમ ટાયર હોય તેમાં જેકી માટી ન આવે તે પ્રમાણે સુકાવા દેવાનું. જેકી માટી ના આવે તેવું હોય ત્યારે ટ્રેક્ટરની મદદથી દબાવી દેવાનું. એક સરખું આખું ખોલું દબાઈ જાય ત્યાર પછી આપણે સાણની મદદથી નાના ટ્રેક્ટરથી જે પ્રમાણે વિડીયોમાં દેખાય એ પ્રમાણે લીપી દેવાનું. એટલે કે આપણે થોડાક દિવસનું સાણ ભેગું કરવાનું અને તે સાણને ફરીમાં અલગ અલગ જગ્યાએ નાના નાના ઢગલા કરી અને પાણીની મદદથી પલાળી દેવાનું, એટલે કે ડોળી નાખવાનું. એ રીતના પાણી નાખતું જવાનું અને આપણે જે નાનું ટ્રેક્ટર હોય એમાં પાછળ સમાર રાખીએ, અને સમારમાં આપણે જુઓ સારના પૂરાનો ઉપયોગ કરેલો છે. બાજરાની સાર કે એ રીતના કોઈ પણ તમે સારના પૂરાનો અથવા તો બીજો કોઈ પણ આ રીતનો ઉપયોગ કરી ને પાછળ એક વ્યક્તિને ઉઠાડી અને તમે ખરું બનાવી શકો. આમાં સમયની પણ બચત થાય અને ખૂબ સારી રીતે ખરું પણ તૈયાર થઈ જાય. જો આપણે હાથથી જો ખરું લીપવા જઈએ તો અત્યારે જે વિડીયોમાં દેખાય આટલું મોટું જો ખરું લીપવું હોય તો આપણે આખો દિવસ થઈ જાય, બે ત્રણ જણા આખો દિવસ લીપે ત્યારે ખરું લીપાઈ રહેતું. એની જગ્યાએ નાના ટાઈપથી આપણે જો ખરું લીપીએ તો એક કલાકની અંદર આપણું ખરું તૈયાર થઈ જાય, તો સમયની પણ બચત થાય. ચોક્કસ મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ નવા વિડીયો જોવા માટે.